नमस्ते विद्यार्थी मित्रों, धोरण चार विषय आसपास प्रकरण नंबर त्रण जे आपने पाठ्यमां समझी गया, हवे आपने समझशो स्वापोथीमां। विद्यार्थी मित्रों, तमारी स्वापोथी खोलो ने प्रकरण नंबर त्रण काढो। પ્રકરણનું નામ છે નંદુ સાથે એક દિવસ। વિદ્યાર્થી મિત્રો, પહેલી સૂચના વાંચો। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નોની સામે આપેલા બોક્સમાં લખો। ને વિદ્યાર્થી મિત્રો, એમ કહે છે કે આ પ્રશ્ન આપેલો છે અને આમાંથી જે ઓપ્શન સાચો હોય, ચાર ઓપ્શન આપેલા છે એમાંથી જે સાચો ઓપ્શન હોય અ બ ક ડ એ અહીંયા તમારે બોક્સમાં લખવાનો છે। આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન છે, પહેલો એમસીક્યુ છે, હાથી કયા અંગ વડે પાણી પીએ છે? અ છે જીભ, બ છે સૂંઢ, ક છે ચાંચ ને ડ છે નાક। તો આ ચારમાંથી જે સાચો આવે તે તમારે અહીંયા લખવાનો છે કે હાથી કયા અંગ વડે પાણી પીએ છે। તો હાથી સૂંઢ વડે, તો આવશે અહીંયા બ। બીજું છે, નીચેનામાંથી કયા પ્રાણીઓ આપણને ટોળામાં જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ ચાર ઓપ્શન છે એમાંથી તમારે અહીંયા લખવાનો રહેશે કે કયા પ્રાણીઓ ટોળામાં જોવા મળે છે। તો કે અ છે બળદ, બ છે ગધેડા, ક છે સસલા અને ડ છે વાંદરા। તો ટોળું કોનું હોય છે? વાંદરાનું, તો અહીંયા લખવાનું ડ। ત્રીજું છે, કયા પ્રાણીના પગની નીચે નાળ લગાવવામાં આવે છે? અ છે ઊંટ, બ છે કૂતરો, ક છે ઘોડો અને ડ છે બકરી। કે કયું એવું પ્રાણી છે કે જેના પગની નીચે નાળ લગાવવામાં આવે છે? તો આપણે આમાંથી આવશે ઘોડો, તો અહીંયા લખવાનું છે ક। વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ સમજી જ ગયા, એના આધારે આ બધા એમસીક્યુ છે તે તમારે અહીંયા વાંચતું જવાનું છે અને અહીંયા પૂરતું જવાનું છે। આ બોક્સમાં તમારે જે અક્ષર આવે એ તમારે લખવાનો રહેશે। આગળ જોઈએ તો હવે આવશે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો। એટલે અહીંયા ખાલી જગ્યા તમારે પૂરવાની છે। પહેલી ખાલી જગ્યા છે, નંદુ ખાલી જગ્યાનું બચ્ચું છે। નંદુ કોનું બચ્ચું હતું એ આપણે પાઠ્યપુસ્તકમાં પાઠ સમજી જ ગયા। એટલે આવશે પહેલી ખાલી જગ્યામાં આવશે હાથી। હાથી પોતાનો ખોરાક ખાલી જગ્યા વડે મોંમાં મૂકે છે, ખાલી જગ્યામાં આવશે સૂંઢ। કે હાથી પોતાનો ખોરાક સૂંઢ વડે મોંમાં મૂકે છે। ત્રીજી ખાલી જગ્યા છે, નંદુના ખાલી જગ્યા હાથીના ટોળામાં સૌથી ગરડા હતા। તો નંદુના નાની હાથીના ટોળામાં સૌથી ગરડા હતા એ આપણે પાઠ્યપુસ્તકમાં પણ આવે છે કે નંદુના નાની હાથીઓના ટોળામાં સૌથી ગરડા હાથી હતા। એવી જ રીતે તમારે આ બધી ખાલી જગ્યા અહીંયા જોતું જવાનું છે, વાંચતું જવાનું છે અને અહીંયા પૂરતું જવાનું છે। આગળ જોઈએ તો પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે, નીચેના વિધાનમાંથી સાચા વિધાનની સામે રાઈટ અને ખોટા વિધાનની સામે રોંગ, એટલે કે ખોટાની નિશાની કરો। વિદ્યાર્થી મિત્રો, આ ખરા ખોટા છે જે તમારે અહીંયા વાંચતા જાઓ અને ખરા ખોટા પૂરતું જવાનું છે। જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખરા ખોટા આપેલા છે તે તમારે અહીંયા વાંચતું જવાનું છે અને આ ખરા ખોટાની નિશાની કરતું જવાનું છે। તે પછી છે પ્રશ્ન નંબર ચાર, બંધ બેસતા જોડકા રચો। એટલે કે અહીંયા અ વિભાગ છે અને અહીંયા બ વિભાગ છે,
આ છોડકામાં જે સામે આવે એ તમારે અહીંયા અક્ષર લખવાનો છે, અ બ ક જે અક્ષર આવે તે તમારે અહીંયા ઉત્તરમાં લખવાનો રહેશે. પછી છોડકું નંબર બીજું એ એવી જ રીતના છે, જે તમારે અહીંયાથી જે અક્ષર આવે એ તમારે લખતો જવાનો છે. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો. કે અહીંયા તમને એક બે વાક્યના પ્રશ્ન આપેલા છે એ તમારે અહીંયા લખવાના છે. જે પ્રશ્ન લખો એ પૂરા વાક્યમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવા જવાબ લખવાનો રહેશે. જો વિદ્યાર્થી મિત્રો તમે પાઠ સમજી ગયા છો એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. પ્રશ્ન પહેલો છે, નર હાથી ક્યાં સુધી ટોળામાં રહે છે? નર હાથી જ્યાં સુધી 14-15 વર્ષના ન થાય ત્યાં સુધી ટોળામાં રહે છે. આ પણ આપણે પાઠ્યમાં સમજી જ ગયા છીએ કે નર હાથી છે એ 14-15 વર્ષના ન થાય ત્યાં સુધી ટોળામાં રહે છે, અને પછી તે ટોળું છોડી દે છે અને એકલો ફરે છે. એ પાઠમાં તમને બધું સમજાવી દીધું છે. પ્રશ્ન બીજો છે, નંદુ તેના ભાઈઓ અને બહેનોની નજીક જતા કેમ ડરતો હતો? તો નંદુ વિચારતો હતો કે પોતે ખૂબ જ નાનો છે, જો મારાથી મોટા ભાઈ બહેન મારા પર પડી જાય તો મારું શું થાય, તે વિચારથી એના ભાઈ બહેનોની નજીક જતા ડરતો હતો, જે તમારા અહીંયા પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર 3, બીજા કયા પ્રાણીઓ ટોળામાં રહે છે શોધી કાઢો ને લખો. વિદ્યાર્થી મિત્રો આપણે પાઠમાં સમજી ગયા કે બીજા ઘણા બધા પ્રાણીઓ છે હાથી સિવાય, જે ઘણા બધા પ્રાણીઓ છે તે ટોળામાં રહે છે, તો તમારે અહીંયા લખવાનું છે કે વાંદરા, હરણ, ઝીબ્રા, જંગલી ભેંસ, જંગલી કૂતરાઓ, ગરુ, શામળી, તીંચ, જંગલી ગધેડા, કીડી, માછલીઓ, તીડ વગેરે પ્રાણીઓ જે ટોળામાં રહે છે, કે ટોળા અથવા સમૂહ ઝુંડમાં રહે છે, તે તમારે આના સિવાય કોઈ પણ પ્રાણી તમે લખી શકો છો જે ઝુંડમાં રહેતા હોય તે જ લખવાના છે. આગળ પેજ ફેરવો. કયા પ્રાણીઓનો આપણે સવારી માટે ઉપયોગ કરીએ છીએ, કે આપણે એને સવારી કરવા માટે ઉપયોગ કરીએ છીએ? તો કે ઘોડા ઉપર આપણે સવારી કરી શકીએ, હાથી, ઊંટ, બળદ વગેરે પ્રાણીઓને આપણે સવારી માટે ઉપયોગ કરીએ છીએ. પ્રશ્ન નંબર 5, ભાર ખેંચવા અને વજન ઉચકવા કયા પ્રાણીઓનો ઉપયોગ થાય છે? કે જે આપણો વજન ઉચકી શકે છે અને ભાર પણ ખેંચે છે તેવા પ્રાણીઓ, કે ગધેડું છે તે વજન ઉચકે છે, બળદ છે એ ભાર પણ ખેંચે છે અને વજન પણ ઉચકે છે, તો કે ગધેડું, બળદ, હાથી, ઊંટ, ઘોડા, પાડા વગેરે પ્રાણીઓનો ઉપયોગ ભાર ખેંચવા અને વજન ઉચકવા માટે થાય છે. પ્રશ્ન નંબર 6, નંદુ કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે નંદુ એ હાથીનું બચ્ચું છે. પ્રશ્ન નંબર 7, હાથી સાની મદદથી પાણીનો ફુવારો ઉડાડે છે? તો હાથી સૂંઢમાં પાણી ભરીને ફુવારો ઉડાડે છે. 8મો પ્રશ્ન છે, પુખ્ત હાથીનું વજન કેટલું હશે કલ્પના કરો. તો કે પુખ્ત હાથીનું વજન 5000 કિલો સુધીનું હોઈ શકે. પુખ્ત મતલબ યુવાન હાથી. હાથીને શામાં રમવું ખૂબ જ ગમે છે? તો આપણે પાઠ્યમાં સમજી ગયા કે હાથીને કાદવ અને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે. પ્રશ્ન નંબર 10, પુખ્ત હાથી એક દિવસમાં કેટલા કિલોગ્રામ પણ અને ડાળીઓ ખાઈ શકે છે? એટલે કે પુખ્ત હાથી એક દિવસમાં 100 કિલોગ્રામ એટલે 1 કિલો
वजन એટલે કે 100 કિલો જેટલું પણ અને ડાળીઓ ખાઈ શકે છે। 11મો પ્રશ્ન છે, તમારા પરિવારમાં કોણ છે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારે જાતે લખવાનો છે કે તમારા પરિવારમાં જેટલા સભ્યો હોય, જે તમારા ઘરમાં રહેતા હોય એ તમારે લખવાના છે। તો તમારે એમ પ્રશ્ન લખવાનો છે કે મારા પરિવારમાં હું, મારા મમ્મી પપ્પા એ સિવાય દાદા દાદી કાકા કાકી જે રહેતા હોય એ તમારે અહીંયા લખવાનો છે। બસ વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ। આગળ જોશું આવતા વિડીયોમાં।